નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ઋષિ ચિંતન ચેનલમાં પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યના વિચારોથી વિચારોને ભેદવા, આસ્થાઓની સજાવટ કરવી અને ઉલટાને ઉલટાવીને સીધું કરવું જ વિચાર ક્રાંતિનો લક્ષ્ય છે. અણસમજ રૂપે અજ્ઞાનને હટાવવા માટે સદજ્ઞાનના પ્રકાશનો ઉપયોગ કરો. અમારા વિચારો ખૂબ તીક્ષ્ણ, જાળદાર અને તીખા છે. દુનિયાને બદલાવવાનો જે દાવો અમે કરીએ છીએ તે અમારી સિદ્ધિઓ નહીં પરંતુ સશક્ત વિચારોથી કરીએ છીએ. આપ અમારા આ વિચારોને ફેલાવો કરવા અમારી મદદ કરો. આજનો વિષય છે યોગ પરિવર્તનનો આધાર વિચાર ક્રાંતિ. માનવી અને સમાજ સમક્ષ રહેલી અગણિત સમસ્યાઓ અને મુશ્કેલીઓ નું સમાધાન કરવાની, ધરતી પર સ્વર્ગ લાવવાની તથા સતયુગની પુનઃ સ્થાપના કરવાની ભાવના આજે વિશ્વ માનવતાના અંતર આત્મામાં લહેરાઈ રહી છે. આ ભાવના સાકાર કઈ રીતે થઈ શકે? આ પ્રશ્નનો જવાબ ફક્ત એક જ હોઈ શકે અને તે છે લોકમાનસની વિચારધારા બદલાવાની, લોકોના વિચાર પલટવાથી. વિચાર ક્રાંતિ એક એવી પ્રક્રિયા છે કે જેના આધારે લોકોની માન્યતાઓ અને નિષ્ઠાઓમાં પરિવર્તન આણીને તેમના કાર્યો તેમજ કાર્ય પદ્ધતિને બદલી શકાય છે. આજના મનુષ્યના વ્યક્તિગત અને સામાજિક મુશ્કેલીઓનું મૂળ કારણ તેની નિમ્ન સ્તરની વિચારધારાને આભારી છે. એના માટે કોઈ શંકાને સ્થાન જ નથી. આપણા અસંયમિતતા એ આપણા સ્વાસ્થ્યને તદ્દન ખોખલું બનાવી દીધું છે. આપણી કંજુસાએ આપણને કૌટુંબિક સ્નેહથી, મિત્રતાથી વંચિત કરી દીધા છે. અપરાધી મનોવૃત્તિએ નાનોતા તેમજ અશાંતિનું સર્જન કર્યું છે. હીણ પતનની ભાવનાને કારણે આપણી પ્રગતિ અવરોધાય ગઈ છે. શુદ્ધતાને કારણે આપણે નિમ્ન કક્ષાનું જીવન જીવી રહ્યા છીએ. આપણા અવિનયે આપણે દુષ્માનાવટ, વિરોધ, અસહકાર અને તિરસ્કારી બનાવ્યા છે. અસમતોલનાને કારણે માનસિક શક્તિ નાશ પામી છે. માનવીને જે કંઈ દુઃખ, અભાવ કે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેનું મૂળ કારણ તેના વ્યક્તિત્વની નિમ્નતા છે. જો તેને સુધારવામાં આવે તો દરેક મનુષ્ય સામાન્ય સાધન સંપત્તિમાં પણ સ્વર્ગીય આનંદ અલા સુભર્યું જીવન જીવી શકે છે. લોકોના સ્વાસ્થ્ય, શિક્ષણ, ધન, વૈભવ, પદ, પ્રતિષ્ઠા જેવી સંપત્તિનું મહત્વ તો જાણે જ છે, પરંતુ વાસ્તવિક સંપત્તિ તો વિચાર જ છે. અન્ય સંપત્તિઓ તેમજ સફળતાઓ તેને આભારી છે. આ વાત હજુ સુધી તેઓ કેમ સમજી શક્યા નથી? આપણે આપણી વિચારધારાનું મૂલ્ય બારીકાઈથી અવલોકન કરીએ, તેના સ્તર તથા દિશા જાણવાથી પ્રયત્ન કરવો જોઈએ. આપણી વિચારધારામાં જો વાસના, તૃષ્ણા, ક્રોધ, લાલચ, આવેશ, ઈર્ષા, અભિમાન જેવા અવગુણોનું પ્રાધાન્ય હોય તો સમજો લેજો કે આપણે હજુ મૂંઝવણ ભરેલી પરિસ્થિતિમાં જ જીવવાનું છે. હજુ એની એ જ પરિસ્થિતિમાં ગોથા ખાવાના છે. પોતાના દોષ દુર્ગુણને જાણીને તેને સુધારવાની ભાવના જો મનમાં જાગૃત થાય તો સમજી લેજો કે હવે વિચારોનું મહત્વ સમજતા થયા છો. મનુષ્યના સૌથી મોટા દુશ્મનો તેના કુવિચારો છે અને તેને કારણે જ મનુષ્ય પતન થાય છે અને તેને પ્રત્યે અવરોધાય છે. તેથી જે દીર્ઘદ્રષ્ટાઓએ પોતાની પરિસ્થિતિ સુધારતા પહેલા પોતાના મનોભાવોને નિષ્પક્ષ રીતે સમજે છે અને મન પર કબજો જમાવી બેઠેલા અનિચ્છનીય, અસામાજિક અને અનૈતિક વિચારોને બરોબર પારખે છે, દુશ્મનો અને દુષ્ટો દ્વારા થનાર હુમલાઓ કાળવા માટે આપણે જેમ હંમેશા સતર્ક રહીએ છીએ તેવી જ રીતે મનોપ્રદેશમાં, મનોભૂમિમાં કુવિચારોએ કેવી જડ નાખી છે તે પાડખવામાં તેમજ તેને જડ મૂળથી ઉખાડી નાખવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. સૌથી મોટો પુરુષાર્થ
આત્મ સંશોધન કરવું તે છે, જેના દ્વારા મનની ચંચળ વૃત્તિઓ અને ખરાબ વિચારો પર કાબુ મેળવી શકાય છે. બાહ્ય દુશ્મનોનો સામનો કરવો સરળ છે, કારણ કે તેઓ જોઈ શકાય છે, પરંતુ આંતરિક શત્રુતા ન તો દેખાય છે કે ન તો તેને સમજી શકાય છે, તેથી તેમના તરફ ધ્યાન પણ જતું નથી અને તેમનો સામનો કરવાની જરૂર પણ લાગતી નથી. આ પ્રકારની વૃત્તિને કારણે આંતરિક શત્રુઓ પોતાનો જડ્ડો મજબૂત કરવા જાય છે અને ધીમે ધીમે આખી ચિત્ત વૃત્તિ અને કબજો જમાવીને મનુષ્યને એકદમ નિમ્ન સ્તરનો બનાવી મૂકે છે. જેવી રીતે આપણે બીજા લોકોની ટીકા આલોચના કરીએ છીએ, નિંદા કરીએ છીએ, તેના દોષો જોઈએ છીએ, તેવી જ રીતે અરે તેના કરતા પણ વધારે કડકાઈથી આપણા પોતાના વિચારો ભૂમિના ગુણ કર્મને સ્વભાવની પરખ કરવી જોઈએ અને આ ક્રિયા અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન અમુક સમયના અંતરે અચૂક થવી જોઈએ. ફક્ત અસત્ય, છળ, નિષ્કૃષ્તા, વ્યભિચાર, બેઈમાની જેવા અસામાજિક અપરાધો જ નહીં, પરંતુ સાથે સાથે આળસ, પ્રમાદ, આવેશ, અસહિષ્ણુતા, કડવા વચન, અસત્યતા, અધિરાય, ચિંતા, નિરાશા, કાયરતા વગેરે દુર્ગુણો પર નજર રાખવી જોઈએ. અને જેમ ખેડૂતો પોતાના સૌથી સારા ખેતરમાં સૌથી સારા બીજ વાવીને સૌથી સારો પાક મેળવે છે, તેવી જ રીતે ઉપરોક્ત દુર્ગુણોને દૂર કરીને સદવિચારો અને સદભાવનાઓને મનોભૂમિ પર સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેમ ચોર પર નજર રાખવાથી તેને ચોરી કરવાની તક ન મળતી નથી અને આપણું નુકસાન થતું બચી જાય છે, બરાબર તેવી જ રીતે આપણા દુર્ગુણો તરફ પણ સતર્ક રહીને તેને આક્રમ કરવાની કોઈ તક જ ન આપવામાં આવે તો ઈંધણ ન મળતા હોલવાઈ જતી આગની જેમ જ પણ સમાપ્ત થઈ જાય છે. જે વિચારો સતત અભ્યાસમાં આવે અને કાર્યવધિત થાય તેની જડ મજબૂત બને છે. કુવિચારોને ઉદ્ભવતા જ જો દામી દેવામાં આવે અને તેને સ્થાન ઉચ્ચ વિચારોના પ્રાધાન્યતા આપવામાં આવે તો દુષ્ટ વિચારોને ચોરની જેમ પલાયન થઈ જવું પડે છે. જ્યાં તેમના પ્રબળ વિરોધ ન થાય ત્યાં સુધી આસુરી વિચારો ઉદ્ભવે છે, પોતાનું સ્થાન બનાવી લે છે. પરંતુ આપણી વિચાર ભૂમિમાં જો ઉચ્ચ ચિંતન અને ઉચ્ચ વિચારોને સ્થાન આપવામાં આવે તો આપણા ગુણ કર્મ સ્વભાવમાં ભરીને આપણા ઉજ્જવળ ભવિષ્ય નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ માટે વિચાર નિર્માણમાં મદદરૂપ થનાર સત્સાહિતનો ક્રમબદ્ધ સ્વાધ્યાય અત્યંત જરૂરી છે. સદવિચારી, ચારિત્રવાન અને ઉચ્ચ કાર્યક્ષેત્રમાં સંકળાયેલા મનુષ્ય સત્સંગ પણ ખૂબ ઉપયોગી થઈ પડે છે. આપણે પોતે કરેલી ભૂલો માટે એકાંતમાં કાન પકડવા, ઉઠ બેસ કરવી, તમાચા મારવા, મૂંગા રહેવું તથા શરીરને ઓછું ભોજન આપવું વગેરે શારીરિક દંડ આપી શકાય છે. ગઈકાલે થયેલી ભૂલો હાજે ન થાય તે માટે બીજે દિવસે સવારના પોરમાં જ નિશ્ચય કરી લેવો અને આખો દિવસ આવી ભૂલો ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે તો આ પ્રક્રિયા થોડા જ દિવસોમાં આપણી વિચાર શક્તિને પુષ્ટ કરી દે છે. વિવેક, યોગ્યતા, તર્ક, પ્રભાવ, વસ્તુસ્થિતિનો નિષ્પક્ષ ભાવે તપાસવાનો ક્રમ જો સદાય ચાલતો રહે તો મનમાં રહેલા ઘણા બધા ભ્રમ આપોઆપ દૂર થઈ જાય છે અને વ્યવસ્થિત વિચારધારાને કારણે શાંતિ, સમૃદ્ધિ, પ્રગતિ અને મહાનતાની દિશામાં બહુ ઝડપથી પ્રગતિ થઈ શકે છે. વિચાર ક્રાંતિ, જેનો અર્થ છે મનુષ્યની આસ્થાને નિમ્ન સ્તરથી ઉચ્ચ સ્તર તરફ ઉદ્યોગામી કરવી અને આજના સમયની સૌથી મોટી માંગ આજ છે, જેના માટે વિશ્વ માનવ તડપી રહ્યો છે. યુગનો પોકાળ આજ છે અને આ પ્રક્રિયા દ્વારા જ સંસાર ઉજ્જવળ ભવિષ્ય શક્ય છે. આટલા મહત્વપૂર્ણ અને જરૂરી હેતુ માટે દરેક બુદ્ધિજીવી મનુષ્ય કંઈક વિચારવું પડશે, કંઈક કરવું પડશે. સાવ શૂન્ય મશક બેસી રહેવાથી તો આપણે આપણા આત્મા
સામે કર્તવ્ય પાલન સામે પલાયનવાદી ગણાશું. તેની ઉદાર અને વિચારશીલ મનુષ્યને આ પ્રકારના પરમાર્થને પુણ્યને પોતાના કાર્યોમાં સમાવેશ કરવા માટે વિનંતી કરવામાં આવે છે. પ્રાચીન કાળમાં પરમાર્થી મહામાનવો આજે પણ આ કાર્ય કરતા રહ્યા છે. સરેરાશ નાગરિક સ્તરનું જીવન જીવનાર લોકસેવક પોતાની સંપત્તિ કેવી રીતે અને કોને કોને વેચે એ વસ્તુ છે જ નહીં, તે લાવે ક્યાંથી? સદા વ્રત ખોલવું, કામડા આપવા, વાવ બનાવવી વગેરે કામ તો સંપત્તિવાન લોકો પણ કરી શકે છે અને કરે છે, પરંતુ બ્રહ્મચેતા તત્વજ્ઞાનીઓએ તો રાહ ભૂલેલા ભટકેલાઓને યોગ્ય રાહ બતાવે અને જે ઉઠી નથી શકતા તેઓ ઊંચે ઉઠવા માટે પોતાના કૌશલ્યનો ઉપયોગ કરે. મન સ્થિતિ બદલવાથી પરિસ્થિતિઓ પણ અચૂક બદલાય છે. જીવનમાં સફળતા પામનાર અને પરમાત્મા આધારે દેવ માણસ ગણનારા લોકો પણ પોતપોતાના ક્ષેત્રમાં પોતાના સ્તર મુજબ સૂઝ સમજ અને કાર્યો કર્યા છે. આ કરવા યોગ્ય છે અને આ નથી. દેવમાનવની જેમ કેટલાક બુદ્ધિજીવીઓએ પણ કુવિચારોમાંથી સદમાર્ગે વિચારો વાળવાની દિશામાં પોતાની શ્રદ્ધા અને સક્રિયતાનો ઉપયોગ કર્યો છે, જે ખરેખર અભિનંદનીય છે. રસ્તામાં આવતા અવરોધને દૂર કરીને નવી રાહ બતાવનાર, સમુદ્રમાં રહેલ દીવાર નાંદીની જેમ યોગ્ય માર્ગદર્શન આપવામાં પોતાનું જીવન વિતાવવું જોઈએ. આ કાર્યને જેટલું મહત્વપૂર્ણ ગણવામાં આવ્યું છે કે આ કાર્ય સાથે સંલગ્ન રહેનાર મનુષ્ય, ભૂસુર, પૃથ્વીપતિ, પૃથ્વીના દેવતા જેવા ગણવામાં આવ્યા છે અને તે મુજબ જ પ્રતિષ્ઠા માનતા તેમને વૃક્ષવામાં આવી છે. અત્યારના લોકો મોટાભાગના વિચારો અને કાર્યો દિશા ભ્રમ થવા રહ્યા છે. તેને બદલીને સુધારીને ઉચ્ચ સ્તરના બનાવ્યા વગર છૂટકો નથી. તેના માટે લોક સંપર્ક કરી ઘેરે ઘેરે અલખ જગાડી વિચાર ગોષ્ઠીના માધ્યમથી દ્વારા તાત્કાલિક પરિસ્થિતિઓ તથા તેના સમાધાનના દર્શાવવા આજનું સૌથી મોટું કાર્ય છે. એટલા માટે જ આપણે મિશનમાં પ્રજ્ઞા પરિવારમાં અઠવાડિયે કપ સત્સંગો તથા દીપયજ્ઞનું આયોજન કરવાનું એક યોજના બનાવી છે અને ખૂબ ઉત્સાહથી ચલાવી રહ્યા છીએ. વાણી દ્વારા સત્સંગ પ્રક્રિયા કરવાથી સાથે સાથે કલમ દ્વારા જ્ઞાન યજ્ઞ અર્થાત સ્વાધ્યાયના સાધનો એકત્રિત કરવા પણ એટલા જ આવશ્યક છે. વાણી અને કલમ, સ્વાધ્યાય અને સત્સંગો સરખા જ મહત્વના ધરાવે છે. જેવી રીતે વીજળીના બે તાળ ભેગા થાય તો જ કરંટ ઉત્પન્ન થાય છે, તેવી જ રીતે વાણી અને કલમ પણ એટલા જ આવશ્યક છે. ગાડીને ચલાવવા માટે બે પૈડાની જરૂર છે, પણ સાથે સાથે બંને હળીમળીને ભારે વહન કરવાનું કાર્ય કરતા રહે તેવી વ્યવસ્થા પણ કરવી પડે છે. યુગ સાહિત્યનું સર્જન કેન્દ્ર જે સ્તર પર રહ્યું છે તે અનુપમ છે. તેમાં ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે વર્તમાનને સુધારવાનું કામ પણ થઈ રહ્યું છે. ચારે તરફ યુગ મનીષીનું પ્રસાદ અનુદાન સ્તરની માન્યતા આને મળી રહી છે. વિચાર ક્રાંતિ અભિયાનને અત્યારના સમયની સૌથી અશક્ત મહાક્રાંતિ ગણવી જોઈએ. આ અભિયાનને સતયુગ પાછો લાવવા માટે, નવયુગના ગંગા અવતરણ કરવા માટે પ્રચંડ પ્રયત્નના રૂપમાં ગણાવવો જોઈએ. યુગ ધર્મને ઓળખીને ભાવનાશાળી વર્ગને યુગાંતરિક ચેતના સાથે જોડવો જોઈએ. હાલના તપ કે તો અગણગણીય બુદ્ધિજીવીઓના સહિયારા પ્રયત્નોથી અત્યંત આવશ્યકતા છે. વિશેષ કરીને જ્યારે આ અવસર સ્વયં પોતાના અનેક અરમાનોને લઈ આપણા જ બાણે આવી પહોંચી ત્યારે દરેક પ્રાણવાન મનુષ્ય આ ભગીરથ કાર્યમાં પોતાની ભાગીદારી નોંધાવી જોઈએ, સહયોગ આપવો જોઈએ. જય ગુરુદેવ.